વિરામત સ્વાગત છે રાજકોટથી સમાચાર પડધરી બાયપાસ પાસે અકસ્માત થયો છે બાયપાસ પાસે કાર પલટી મારી જતા ગંભીર અકસ્માત થયો કાર ચાલકો મોટી સંખ્યામાં પેસેન્જરને ભરી રાજકોટ જામનગર હાઈવે પર જતા હોય છે સવાલ એ છે કે રાજકોટ પોલીસ આવા કાર ચાલકો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે ઝડપથી ઈકો કાર જઈ રહી હતી ને અચાનક જ બ્રેક મારવાને કારણે આ અકસ્માત થયો છે આ તરફ સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં કોરોના સિટી ગાઈડલાઇનમાં ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા ક્ષમતા કરતા મુસાફરો દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યા છે સિટી બસમાં મોટી માત્રામાં મુસાફરો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા નજરે પડ્યા શહેરના એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે

ખોટી રીતે જે લોકોને ડોઝ નથી મળ્યા તેઓને પણ સર્ટિફિકેટ કેમ કરવામાં આવી રહ્યા છે રેલવે ટ્રેક ક્રોસ પહેલા સાવધાની રાખવી જરૂરી છે જેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ભરૂચ રેલવે સ્ટેશનમાં ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવીમાં એક ઘટના કેદ થઈ ગઈ પોલીસ કોન્સ્ટેબલે મહિલાનો જીવ બચાવી લીધો ટ્રેક ક્રોસ કરી રહેલ પ્લેટફોર્મ પર જઈ રહી હતી મહિલા ટ્રેક ક્રોસ કરવા સમયે જે ગુડ્સ ટ્રેન આવી ગઈ હતી ક્ષણભર માટે મહિલાનો જીવ જોખમમાં મુકાયો ફરજ પરના આરપીએફ હેડ કોન્સ્ટેબલે સમય સૂચકતા વાપરી કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાએ મહિલાનો જીવ બચાવી લીધો ગુડ્સ ટ્રેનના ચાલકે પણ ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી ગણેશોત્સવમાં ચાર ફૂટની મૂર્તિના નિયમ અંગે હોબાળો થયો છે સુરતમાં ચાર ફૂટથી મોટી મૂર્તિ બનાવવા સામે હંગામો થયો છે લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે થયેલો હોબાળો પોલીસ અને ગણેશ ભક્તો આમને સામને આવી ગયા હતા પોલીસે મૂર્તિકાર પાસે મૂર્તિ કપાવી ચાર ફૂટ કરાવી મૂર્તિકારે કેટલીક મૂર્તિઓ ચાર ફૂટ કરતા મોટી બનાવી હતી સ્થાનિક કોર્પોરેટરની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો ગણેશ ચતુર્થી છે જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ગણેશ ચતુર્થીની ઉજવણીની મંજૂરી મળતા ગણેશ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશજીની મૂર્તિ લેવા માટે ભાવિકો માર્કેટમાં જઈ રહ્યા છે જેના કારણે માર્કેટમાં રોનક જોવા મળી રહી છે વેપારીઓનું કહેવું છે કે હજી પણ માર્કેટમાં થોડા અંશે મંદી જોવા મળી રહી છે દર વર્ષ કરતાં ત્રીસ ટકા લોકો ઓછી મૂર્તિ લેવા આવ્યા છે દો સે હમલો ગણપતિ વિસર્જન નહીં ના થે થાય બાર ઇતની ખુશી હો રહી ગણપતિ બાપા વિનાશ હોગા અત્યારે માહોલ બહુ ઠંડો છે ગ્રાહક કોઈ આવી શકતા નથી પેલા જેવા પાંચ વર્ષ દસ વર્ષ પેલા ચાલતું હતું એવું અત્યારે બિઝનેસ નથી વીસ ત્રીસ ટકા કસ્ટમર આવે છે એનેથી વધારે કોઈ આવી શકતું નથી અમદાવાદ શહેરમાં સરકારે ગણેશ ઉત્સવની મંજૂરી આપી દીધી છે ત્યારે વિસર્જન માટે મનપા અને પોલીસે ખાસ આયોજન કરેલું છે શહેરમાં અલગ અલગ સાડત્રીસ જેટલા મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે મૂર્તિ વિસર્જન માટે વધારે લોકો એકઠા ન થાય તે માટે ઝોન પ્રમાણે કુંડ બનાવવામાં આવ્યા છે કોવિડ લાઇન સાથે કોવિડની જે ગાઈડલાઇન છે તેની સાથે લોકો ગણેશ ઉત્સવની ઉજવણી કરશે અને ઝોન પ્રમાણે વિસર્જન પણ કરી શકશે આ વર્ષે સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે પોલીસ વિભાગ દ્વારા માગવામાં આવેલી માહિતી દ્વારા પોલીસ વિભાગે જે જગ્યા સૂચન કર્યા હતા એવી અમદાવાદ શહેરમાં સાડત્રીસ જગ્યાઓ ગણેશ ઉત્સવ નજીક આવતા હિંમતનગરમાં ભાવિકો ગણેશજીની મૂર્તિ લેવા માટે પહોંચી રહ્યા છે પરંતુ ગણેશજીની મૂર્તિના ભાવમાં ધરખમ વધારાને કારણે ભાવિકો પરેશાન જોવા મળી રહ્યા છે ગણેશજીની મૂર્તિનો ભાવ જે પહેલા રૂપિયા બે હતો તે રૂપિયા ત્રણ હજારે પહોંચ્યો

કોઈ બી અમે અત્યારે દસ પચીસ નો વ્યાજ રૂપિયા લાવી લોકો જોડીશી ધંધો ચાલુ કર્યો ચાર ફૂટની મૂર્તિ બનાવી એનામાં અત્યારે અમારે બે હજારની મૂર્તિ જતી હતી એ જગ્યાએ અમે પાંત્રીસો ચાર હજારની મૂર્તિ અત્યારે જાય છે આ વખત મૂર્તિ લેવા આ મૂર્તિનો ભાવ વખત ડબલ ભાવ થઈ ગયો છે પહેલાં મૂર્તિ બે ત્રણ હજાર મળતી પાંચ છ હજાર જેવું મૂર્તિનો ભાવ થઈ ગયો છે મોંઘવારી માજે મૂકી છે કેવી રીતે કે માલ વેચીએ શું માલ લઈએ કેવું કરીએ એટલે આ બહુ મોંઘવાર થઈ ગયું છે સરકારનો નો બી ખરેખર બહુ લેટ કર્યું છે એમને પરમિશન બહુ લેટ આપી છે વહેલી આપે તો ગ્રાહકે એમને બી ખબર પડત ઘર વિસર્જન કરવાની કે ત્યાં કરવાની કેન્દ્ર સરકારે ગયા વર્ષે લોન્ચ કરેલી સ્વામિત્વ યોજના હેઠળ અમદાવાદના સત્તર ગામમાં મિલકતોનું ડ્રોન દ્વારા મેપિંગ શરૂ કરાયું છે જેના આધારે લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે મિલકતોની માલિકીના વિવાદને ટાળવા માટે તેમજ લોકોને તેમની મિલકતની માલિકીનો કાયદેસરનો પુરાવો આપવા માટેની કવાયત તેજ કરાઈ છે સ્વામિત્વ યોજના હેઠળ અમદાવાદના દસક્રોઈ તાલુકાના સત્તર ગામોમાં આ યોજનાનો અમલ શરૂ કરાયો છે જેમાં ડ્રોનનો ઉપયોગ કરીને જમીન અને મકાનોનું જીઆઈએસ મેપિંગ કરવામાં આવી રહ્યું છે મેપિંગ બાદ ગ્રામ્ય વિસ્તારોના લોકોની મિલકતોના રેકોર્ડ ઓફ રાઇટ તૈયાર કરાશે જેના આધારે લોકોને તાલુકા કક્ષાએથી પ્રોપર્ટી કાર્ડ અપાશે તમામ ગ્રામજનો જે પોતાના ઘર માલિકો છે હાઉસ હોલ્ડ ઓનર છે એમને પ્રોપર્ટી ટે પ્રોપર્ટી જે કહેવાય એને એક ફાઇનાન્શિયલ એસેટ તરીકે ઉપયોગ કરી શકે બેંક પાસેથી એના માધ્યમથી લોન મેળવી શકે એના લાભો મેળવી શકે અને ગ્રામીણ વિસ્તારોની અંદર જે ડિમાર્કેશનના એક પ્રશ્નો હોય છે એ આ જીઆઈએસ મેપિંગ ડ્રોન સર્વિંગ ટેકનોલોજીના માધ્યમથી એક સુચારુરૂપ એક આયોજન થઈ શકે અને આ ડિસ્પ્યુટ છે જે ગામની અંદર અમીલકતોના એ પણ એનું આની અંદર સોલ્યુશન આવી શકે દસ્ક્રોઈ તાલુકાના ચવલજ ગામમાં ડ્રોન વડે મિલકતોના મેપિંગની પ્રાથમિક કામગીરી શરૂ કરાઈ છે મેપિંગના આધારે બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવશે જેમાં જે ગામનું જીઆઈએસ મેપિંગ કરાયું છે તે ગામના તલાટી પાસેથી આકારણી પત્રક તેમજ નમૂના નંબર બે સહિતના અન્ય પુરાવા લેવામાં આવશે ત્યારબાદ માપણી સીટ તૈયાર કરીને તેને ગામ સમક્ષ ખુલ્લી મૂકાશે માપણીમાં કોઈને વાંધો હોય તો વાંધા અરજી કરી શકાશે મિલકત માલિકની વાંધા અરજી પર સ્થળ તપાસ અને ફરી માપણી કરવામાં આવશે જેના આધારે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ માટેની કામગીરીનો ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે મેપિંગ બાદ જે તબક્કો હશે સેકન્ડ તબક્કો હશે અને થર્ડ તબક્કામાં જે પ્રોપર્ટી કાર્ડ છે તે તૈયાર કરવામાં આવશે લોકોને પોતાના જ વિસ્તારોની કચેરીઓમાંથી કાર્ડ મળી રહે અને સાથે સાથે જ આ જે યોજના છે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ યોજના છે એ યોજના દ્વારા લોકોના જે ઘર વચ્ચેના વિવાદો છે પ્રોપર્ટી વચ્ચેના વિવાદો છે તેની પણ સમસ્યાનો અંત આવશે કેમેરામેન ખેંગાડ રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ